નમસ્કાર મિત્રો કેમ છો તો આપ સર્વેનું હું એમડી કેસરિયા સ્કૂલની અંદર સ્વાગત કરું છું તો આજે આપણે જીએસઆરટીસી બસમાં ઓનલાઈન ટિકિટ બુક કઈ રીતે કરી શકાય તે શીખશું તો મિત્રો પહેલા ભાગની અંદર વેબસાઇટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કેમ કરવી તે શીખશું અને બીજા ભાગની અંદર મિત્રો એપ્લિકેશન પરથી ટિકિટ બુકિંગ કેમ કરવી તે શીખશું તો મિત્રો આજે આપણે વેબસાઇટ પરથી બસની ટિકિટ કેમ બુક કરવી તે શીખશું તો જોઈએ હવે તો હવે મિત્રો તમારા મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર તમે જે યુઝ કરતા હોય છે તો તેને તમે ઓપન કરો ઓપન કરશો એટલે મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર ત્યાં એક સરસો ટાઈપ વેબ એડ્રેસ તમને જોવા મળશે ત્યાં તમે લખો જી એસ આર સી એટલું લખી અને મિત્રો એન્ટર આપો એન્ટર આપશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન નામની તમને વેબસાઇટ છે એ જોવા મળશે તો મિત્રો એ જે જીએસઆરટીસી તમને જોવા મળે છે તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો એ એક જાહેરાત છે તમને જોવા મળશે તો અહીંયા આપણે ક્લોઝ બટન દેખાય છે તેના પરથી તમને ક્લોઝ કરી દઈશું હવે મિત્રો એ સોર્સ એટલે મિત્રો આપણે જે જગ્યાથી જવાન છે અથવા તે જગ્યાનું અહીંયા છે એ નામ લખો ધારો કે આપણે રાજકોટ બસ પોટ છે એ ત્યાંથી લઈ અને ડેસ્ટિનેશન આપણે ક્યાં જવાના છે આપણે કયા સ્થળ પર જવું છે તે સ્થળનું એ નામ લખો ધારો કે આપણે ઉના જવું છે તો આપણે ઉના લખશું અને નીચે જે સ્થળ છે તે સ્થળ છે એ તે આવી જશે તો ઉના પર રાખીશું મિત્રો અહીંયા તમારે ડેટ સિલેક્ટ કરવાની છે અહીંથી તમે કયા ડેટ પર તમે જવાના છો તો મિત્રો અહીંયા આપણે ડેટ સિલેક્ટ કરી દઈએ ત્યારબાદ મિત્રો એ સીટ સીટ છે સિલેક્ટ કરો તે કેટલા જણા જવાના છે તો અહીંયા આપણે એક જ સેટ રાખશું ત્યારબાદ મિત્રો એ સર્ચ નામનું ઓપ્શન દેખાય છે તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના આવશે તે પહેલાં મિત્રો જ્યાં તમારા મોબાઈલની અંદર જાય થ્રી આડી લાઈન દેખાય છે થ્રી ડોટ તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ડેસ્કટોક સાઇટ નામનું બોક્સ જોવા મળશે તો તેના પર તમે ક્લિક કરી દો અને કન્ટિન્યુ આપી દો એટલી કરશો એટલે મિત્રો તમને છે આ બસનો ટાઈમ પછી કયા સ્થળેથી કયા સ્થળ સુધી જવાનું છે તેમનું ડેસ્ટિનેશન અને ત્યાં સીટ પણ તમને અવેલેબલ સીટ છે એ પણ તમને જોવા મળશે તો મિત્રો અહીંયા તમે કયા ટાઈમમાં છે એ જવા માગો છો તે ટાઈમ સાથે એ તમને છે એ બસનો કાર્યક્રમ છે અહીંયા શો થશે તો મિત્રો અહીંયા છે હું કોઈ પણ જે આપણે અંદર જે ટાઈમ આપણે અનુકૂળ આવે તેના પર આપણે છે એ અહીંથી છે એ ટિકિટનો ટાઈમ જોઈ લેવો કેટલા વાગે પહોંચાડશે તે તેમનું ડેસ્ટિનેશન જોઈ લેવું અને કેટલી સીટ અવેલેબલ છે તે પણ આપણે જોઈ શકશું તો મિત્રો આપણે અહીંયા છે એક ટિકિટ બુક કરી જોઈએ કે અહીંયા આપણે છે રાજકોટ બસ ફોટ ટુ ઉના અને બે વાગ્યાનો ટાઈમ છે તો તેમાં આપણે ટિકિટ બુક કરી જોઈએ તો મિત્રો અહીંયા જે તમને ટી નાઇન સીટ દેખાય છે તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો તમને જો જોઈ શકશો કે અહીંયા છે એ તમને બસની અંદર સીટ છે અવેલેબલ જોવા મળશે તેમાં મિત્રો અહીંયા આપણે કોઈ પણ સીટ ઉપર છે ક્લિક કરવાનું રહેશે ધારો કે આપણે ટેન પર છે આપણે ક્લિક કરશું ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા સીટ નંબર ટેન છે આવી જશે હવે મિત્રો તેમની બાજુમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તમારે એન્ટર કરવાનો રહેશે ઈમેલ આઈડી મિત્રો જે તમે યુઝ કરતા થાય તે એન્ટર કરો ત્યારબાદ મિત્રો તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે અહીંયા તમે મોબાઈલ નંબર એન્ટર કરો ત્યારબાદ મિત્રો અહીંયા તમારું નામ છે એન્ટર કરવાનું રહેશે અહીંયા તમારું નામ અહીંયા તમારી એજ ને અહીંયા તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ છે કે ફિમેલ તો અહીંયા મિત્રો અહીંયા આપણે તમારું નામ પણ સિલેક્ટ કરી દઉં છું ત્યારબાદ તમારી યસ સિલેક્ટ કરો ત્યારબાદ ત્યારબાદ મિત્રો અહીંયા બુક નામનું તમને ઓપ્શન જોવા મળશે બુક એવું દેખાય છે તો બુક ઉપર ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકશો અહીંયા ટ્રીપ ડિટેલ્સ આવી જશે આખી આની અંદર ટ્રીપ ડિટેલ્સ આવી જશે ત્યારબાદ મિત્રો પેસેન્જર ઇન્ફોર્મેશનની અંદર આવી જશે હવે મિત્રો આપણે આની અંદર પૈસા છે એ કટ કરવાના છે તો અહીંયા તમે નેટ બેન્કિંગ દ્વારા પૈસા કટ કરવા માગો છો કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા છે તમારા પૈસા કટ કરવા માંગો છો તો અહીંયા હું ક્રેડિટ અથવા ડેબિટ સિલેક્ટ કરીશ અને મિત્રો અહીંયા પે રૂપીસ તેના પર ક્લિક કરીશ ક્લિક કરશે એટલે મિત્રો અહીંયા ઓકે તમારે આપવાનો રહેશે અહીંયા તમને નંબર છે એ શો થશે હવે મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા તમે આપણે ક્રેડિટ કાર્ડ દ્વારા છે એ પૈસા કટ કરવા માગીએ છીએ કે ડેબિટ કાર્ડ દ્વારા તો અહીંયા મિત્રો હું ડેબિટ કાર્ડ રાખીશ અહીંયા મિત્રો અહીંયા તમારા એટીએમની અંદર તમે ક્યુ એટીએમ યુઝ કરો છો વિઝા છે મેસ્ટ્રો છે રૂપે છે જે કોઈ કાર્ડ છે તમે યુઝ કરતા હોય છે તેનો અહીંયા તમારે છે એ એટીએમની અંદર છે એ અઢાર સોળ અંકના ના આંકડા હશે અંક હશે તે તમારે એન્ટર કરવાનું રહેશે પછી ત્યારબાદ મિત્રો તમારા એટીએમની અંદર અહીંયા મંથ લખેલો છે યર લખેલો છે ને સીવીવી કોડ લખેલો છે એટલું મિત્રો ફિલઅપ કરી ને મેક પેમેન્ટ છે તમારે કરવાનું છે હું એટલે પહેલાં આ ડિટેલ્સ ફિલઅપ કરી અને મેક પેમેન્ટ કરું છું મિત્રો મેક પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી જશે જે ઓટીપી જશે તે તમારે એન્ટર કરવાનો રહેશે અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી છે અહીંયા આવેલો છે તે ઓટીપી પી એન્ટર કરો હવે મિત્રો ઓટીપી એન્ટર કરશો એટલે તમે જોઈ શકશો કે તમારી ટિકિટ છે અહીંયા બુક થયેલી જોવા મળશે મેસેજ પણ તમારા મોબાઈલની અંદર શો થશે ત્યારબાદ મિત્રો અહીંથી તમારે પ્રિન્ટ છે એ ત્યાંથી જે તમે છે એ નીકાળી શકો અથવા કાઢી શકો જો મિત્રો અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ શો ના થાય તો શું કરવાનું છે ફરી વખત તમે મિત્રો ન્યૂ મેનુ ખોલો જી એસ આર લખો અહીંયા જી એસ આર એટલું ક્લિક કરો એટલું ક્લિક કરશો એટલે જી એસ આર નામની વેબસાઇટ તમને જોવા મળશે તેમની નીચે મિત્રો એ જોઈ શકશો પ્રિન્ટ અથવા એસએમએસ ટિકિટ તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો જ્યાં તમારે પ્રિન્ટ શો ન થાય એટલે મિત્રો જે તમે ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર જે તમે પોતાના ટિકિટ બુક કંઈક સમયે તમે જે નાખેલું છે તે તમે એન્ટર કરો ધારો કે મેં ઇમેલ એડ્રેસ નાખેલું છે તે નાખીશ અને જે સબમિટ બટન દેખાય છે તેના પર તમે ક્લિક કરો જો મિત્રો સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે અહીં તમે જોઈ શકો જે આપણે ટિકિટ બુક કરેલી છે તે અહીંયા શો થશે નહીં મિત્રો પ્રિન્ટ નામનું ઓપ્શન છે તમને દેખાય છે તો તેના પર તમે ક્લિક કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ટિકિટ છે એ બુક થયેલી છે તમને જોવા મળશે તો આ રીતે મિત્રો આપણે ટિકિટ છે એ વેબસાઇટની અંદરથી છે એ બુક કરી શકીએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત